नमस्कार दर्शक मित्रों, एग्जिक प्रेप मीडिया में आपका मान स्वागत है। धोरण दसमा रिजल्ट आ चुके है तरह शहरनी नामांकित शाला एवं कौशल विद्याभवन विद्यार्थियों साथ आप बात कर रहा है कि आटल सुंदर रिजल्ट के मेलव्यू है। सौंती पहला तो पर्वत भाई जो ट्रस्टी से शाला एमन फरी एक वक्त स्वागत साथ ज विद्यार्थी पिनल पलकन आप स्वागत करें। पलक तेने एग्जिक प्रेप मीडिया तरफ અભિનંદન કે તે દસમા ધોરણમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। કૌશલભાઈ, તમારી શાળા અને તમારા વિદ્યાર્થીઓ સુરતની તમામ શાળાઓ જેઓ ખૂબ જ સારા રેન્ક પ્રાપ્ત કર્યા છે એમાં કૌશલ વિદ્યાલયનું એક અલગ નામ છે અને 29 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાંથી એ વન ગ્રેડમાં આવ્યા છે। આપ આપના વિદ્યાર્થીઓ વિશે શું કહેશો કે તેઓ કેવી રીતે માનસમાં રહે છે અને વાલીઓ તમારી સાથે કેવી રીતે વર્તન કરે છે? અમારી શાળા 7 વર્ષ થયા, બીજી શાળાઓની સરખામણીમાં નવી શાળા છે, પણ અમને વિદ્યાર્થીઓ શરૂઆતથી જ એટલા સરસ મળતા રહ્યા છે કે ખૂબ ઓબિડિયન્ટ। ક્યારેય અમે કામ સોંપીએ તો કોઈ વાલી કે વિદ્યાર્થી એમ નથી કહેતા કે આટલું રહેવા દો, એમને થોડો કામ કરો। એ લોકોને આ બાબતમાં ક્યારેય કોઈ ફરિયાદ નથી હોતી, ઊંડાના ખુશ થાય કે તમે વિદ્યાર્થીઓ પાસે સારી મહેનત કરાવો છો। વિદ્યાર્થીઓ પણ બહુ પોઝિટિવ છે, અમે કંઈ પણ કામ આપીએ તો સંપૂર્ણ આજ્ઞાંકિત રીતે કામનું પાલન કરે। સ્ટાફ પણ અમારો એવો છે કે વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈને બધું કામ કરે છે અને આ સુંદર જે પરિણામ છે એ ખરેખર આ બધા પાસાઓ છે એનો સરવાળો છે। સ્કૂલ અમારી ફૂલ ડે સ્કૂલ છે, ફૂલ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ અમારી સાથે વધુ વધુ રહે છે। સવારે 7:15 આવી જાય તો બપોરે 3:30 સુધી અમારી સાથે રહે છે। વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે કોમ્યુનિકેશન ખૂબ સારું હોય છે અને પેરેન્ટ્સને પણ અમે વારંવાર મિટિંગ માટે બોલાવીએ છીએ, જેથી તેઓ વિદ્યાર્થીઓના પોતાના સંતાનનો કેટલો આગળ વિકાસ થયો છે, કેટલા એ લોકો પરફોર્મન્સમાં આગળ આવે છે જાણશે। ખૂબ જ સુંદર વાત પ્રગટભાઈ, શહેરની કેટલીક શાળાઓમાં હવે ડે સ્કૂલ ચાલુ થઈ છે, ત્યારે આપની શાળામાં પણ ડે સ્કૂલ ચાલે છે જેનાથી વિદ્યાર્થીઓનો સમય બચે અને એઓ એક જ જગ્યા ઉપર ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકે। દર્શક મિત્રો, આપણે વાત કરીશું પલકની સાથે। પલક કૌશલ વિદ્યાલયમાં કયા ધોરણથી ભણે છે? 9મા ધોરણથી ભણે છે, 9 અને 10 તારા 2 વર્ષ છે, ખૂબ જ સુંદર તે એવન ગ્રેડમાં 94% પ્રાપ્ત કર્યા છે। તમે કેટલા કલાક આપતા હતા તમારી દીકરીના 10મા ધોરણનો અભ્યાસ હતો તો કેટલી મદદ કરતા હતા? તો નોન મેટ્રિક પાસ બરાબર હતા, તો બીજું કઈ જો જાણે કે કાય અભ્યાસ શીખવાડે એવું કોઈ ક્ષેત્ર જ નથી। જી દર્શક મિત્રો, આ સાથે જ અમે ખૂબ સુંદર મેસેજ આ શાળાના વાલીઓ અને ટ્રસ્ટી સાહેબ અહીંયા ઉપસ્થિત છે, તો એક સરસ મેસેજ છે કે આ એક એવો એરિયા છે કે જ્યાં વાલીઓ કદાચ ઓછું ભણેલા છે। સાહેબ કહે છે કે હું નોન મેટ્રિક છું અને મારી દીકરીને આગળ ભણાવવાનો મારો ખૂબ જ સુંદર પ્રયાસ છે અને એક બીજો પણ એવો મેસેજ સમાન છે, શહેરમાં દીકરીઓનું પ્રમાણ 10મા ધોરણમાં ખૂબ જ સારા નંબરો સાથે આવ્યું છે। આપણે એના માતા સાથે વાત કરીશું કે તમે શું કરો છો? હાઉસ વાઈફ છો, તમે તમારી દીકરીને કેવી રીતે મદદ કરતા હતા ભણવામાં? જી કેટલા કલાક સુધી એ વાંચતી હતી?
એ સ્કૂલે થઈ ફૂલ ડે હતો તે ચાર વાગ્યા સુધી તો સ્કૂલ ઘરે પહોંચે તો ચાર વાગી જાય પછી આવીને હોમવર્ક કરે ને પછી વાંચવાનું કરે તો આઠ વાગ્યા સુધી વાંચે રાખે. જી આજે કેવી લાગણી અનુભવો છો જ્યારે તમારી દીકરી આટલા સારા માર્ક્સ સાથે આગળ આવી છે? દરેક મા બાપના હૃદયની લાગણીઓ ખૂબ જ વહેતી હોય છે કે તેમનું સંતાન આટલા સરસ માર્ક્સની સાથે આગળ વધ્યું છે. પર્વતભાઈ, આપની શાળા અને તમામ વિદ્યાર્થીઓને એક્ઝોટિક ફેર મીડિયા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આગળ પણ ખૂબ જ સારા માર્ક્સ સાથે શહેરનું અને શાળાનું નામ રોશન કરતા રહે એવી અભ્યર્થના. ધન્યવાદ. ફરી આપણે અન્ય વિદ્યાર્થીઓ સાથે મળી રહ્યા.